विद्यार्थी मित्रों, आज आप धोरण पांच ने अंदर इंग्लिश में यूनिट बे से पाठ्यपुस्तक अंदर पूरु करू छे। तो अत्यारे आपणे यूनिट बे स्वाध्याय पोथी छे ई पूरवानी छे। तो पाठ्यपुस्तक अंदर आपणो सिलेबस पूरो थई जाय छे अने स्वाध्याय पोथी में आपणे यूनिट बे छे ई जे बाकी छे। तो चालो बधा स्वाध्याय पोथी लई लो, पेन्सिल पेन अने आपणे स्वाध्याय पोथी छे ते पूरीए। तो बधा छे यूनिट बे छे ई स्वाध्याय पोथीनी अंदर खोलो। आ छे तमारू यूनिट बे स्वाध्याय पोथीनी अंदर अम्ब्रेला आर कलरफुल। तो अम्ब्रेला इज आर कलरफुल एमां आपणे स्वाध्याय पोथी छे ई पूरवानी छे। पहेलो क्वेश्चन छे, पाठना आधारे प्रश्नना उत्तर लखो। वेर इज ध फायर? तो के ध फायर इज इन रिवर बैंक। तो लखो बधा, ध फेर इज इन रिवर बैंक। हवे छे इज ध फेर ऑन ध रिवर बैंक? तो के यस धेर इज। બીજાનો જવાબ છે હિયર, યસ ધેર ઇઝ। હુ આર ધેર ઇન ધ ફાયર? તો કે મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન। મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન। ત્રીજાનો જવાબ છે મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન। આર ધેર ટોય શોપ? તો કે આર ધેર ટોય શોપ? તો કે યસ ધેર આર, યસ ધેર આર। પછી આર ધેર મિલ્ક સ્ટોલ? તો કે નો ધીયર નોટ, નો ધીયર નોટ। છઠ્ઠું, ઇઝ ધીયર અ બલૂન ઇન ધ ફેર? બલૂન મેન ઇન ધ ફાયર? તો કે શું મેળામાં આપણું બલૂનવાળો માણસ હતો? તો કે યસ ધીયર ઇઝ, યસ ધીયર ઇઝ। પછી સાતમું છે, વેર ઇઝ ધ બલૂન મેન? તો કે નિયર ધ ફેર સ્ટોલ। હવે તમારે બધાએ આ પ્રશ્નનો જવાબ આવી રીતે પાઠ્યપુસ્તકમાં જ્યાં આપ્યા હોય ત્યાં લખી નાખવાના રહેશે। સવાલ પૂછ્યા હોય તે હવે આવે છે પ્રશ્ન આઠ। આર રહીમ્સ નિક બોર્સ ઇટ ધ ફાયર? તો કે યસ ધેર આર। નવમું, ઇઝ ધ મેરી ગો રાઉન્ડ સ્મોલ? તો કે યસ ઇટ ઇઝ ઇઝ। પછી છે ઇઝ ધ, દસમું, ગ્લેન્ટ વિલ સ્મોલ? તો કે નો ઇઝ નોટ, નો ઇઝ નોટ। હવે આપણે પહોંચ્યા અગિયારમું, વેર ઇઝ ધ ગ્લેન્ટ વિલ? તો કે નિયર ધ મેરી ગો રાઉન્ડ। બારમું, વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? તો કે અંડર ધ ટ્રી। હવે આપણે જોઈએ તેરમું, ઇઝ ધેર અ બોક્સ ઇન ધ જુગલ્સ હેન્ડ? તો કે યસ ધેર ઇઝ, યસ ધેર ઇઝ। ફરીવાર એકવાર જોઈ લઈએ, વેર ઇઝ ધ ફેર? તો કે ધ ફેર ઇઝ ઇન રિવર બેન્ક। ઇઝ ધ ફેર ઓન ધ રિવર બેન્ક? યસ ધીયર ઇઝ। હુ આર ધેર ઇન ધ ફેર? તો કે મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન। આર ધીયર ટોય શોપ? તો કે યસ ધીયર આર। પાંચમું, આર ધીયર મિલ્ક સ્ટોલ? તો કે નો ધીયર નોટ। Is there balloon man is the fair? તો કે યસ ધીયર ઇઝ। વેર ઇઝ ધ બલૂન મેન? તો કે નિયર ધ ફેર સ્ટોલ। આર રહીમ નેગીસ બોર એટ ધ ફેર? તો કે યસ ધેર આર। પછી ઇઝ ધ મેરી ગો રાઉન્ડ સ્મોલ? તો કે યસ ઇટ ઇઝ ઇઝ। અને દસમું, યસ ગાન્ટ વિલ સ્મોલ? તો શું આવશે? નો ઇઝ નોટ। વેર ઇઝ ધ ગાન્ટ વિલ? તો કે નિયર ધ વેરી ગો રાઉન્ડ। વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? તો કે અંડર ધ ટ્રી। ઇઝ ધીયર ઇ બોક્સ ઇન જુગર્સ હેન્ડ? તો કે યસ ધીયર યસ।
तो हवे आपणे आगळ जोईए। आगळ आप्यो छे 14मो प्रश्न, इज ध बॉक्स इम्पीटी, तो के यस इट इज। वेर आर ध बेल्स, तो के नियर ध, શું આવશે? નિયર ધ જુગેર, નિયર ધ જંગલ। તો 15માનો જવાબ છે નિયર ધ જંગલર, GUJUGIER, જંગલર, જે આપણે જાદુગર કહીએ છીએ તે। વેર આર ધ બુટેલ્સ, તો કે ઓન ધ ટેબલ્સ। વોટ ઇઝ ધ ગર્લ, તો કે રૂપ વે ફોલ્ક। વેર ઇઝ ધ ગર્લ, તો કે ઓન ધ રૂપ। વોટ ઇઝ ધીયર ઇન હેર હેન્ડ્સ, તો કે રાઉન્ડ। તો 19માનો જવાબ છે રોંગ બેમ્બુ, એટલે ઓલી છોકરીના હાથમાં શું હતું, તો કે એના હાથમાં બેમ્બુ એટલે કે લાકડા, લાકડી હતી ને એના જ હાથમાં, એક લાંબો વાંસ હતો એને એમ કહેવાય છે। હવે આવે છે ખરા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફ્લેશ લખવાનું છે। અહીંયા મેં તમને શું કરી દીધું છે, સા ખોટાની નિશાની, તમારે જ્યાં ખોટું મેં નિશાની કર્યું હોય અત્યારે ખોટાની નિશાની કરી ના, તમારે શું લખવાનું છે, તો કે ફ્લેશ લખી નાખજો, અને જ્યાં મેં સાચાની નિશાની કરી છે ના તમારે ટ્રુ લખી નાખવાનું છે। પણ લેક્ચર પૂરો થાય પછી અત્યારે તમે પણ સાચા ખોટાની નિશાની છે એ કરી નાખજો। તો ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ, તો કે નો, ખોટું। અ મેરી ગો રાઉન્ડ ઇઝ હગ, તો કે ખોટું, બીજું પણ આવશે ખોટું। અન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી, તો કે સાચું। ચોથું, અ રૂપ વોલ્ક ઇઝ ઓન ધ ટ્રોપ, તો સાચું। ધ બુટેલ્સ આર ઓન ધ બોક્સ, તો કે ખોટું, ટેબલ ઉપર આવે। પછી છઠ્ઠું, ધીયર અ ક્રાઇસ ઇન ધ વિલેજ, તો કે નહીં, પણ ખોટું। પછી ધ ફેર ઇઝ ઓન ધ રિવર બેન્ક, તો કે સાચું, એ નદી કાંઠે મેળો હતો। ધીયર આર ઓન ટોય શોપ, તો કે ખોટું। પછી નો ટોય શોપ, તો કે નહીં હતા। ધ શોપ્સ આર સ્મોલ, તો કે નહીં, પણ ખોટું। ધેર આર ટી સ્ટોલ ઇન ધ ફેર, તો કે સાચું। રાની ઇઝ 5 વર્ષ ઓલ્ડ, તો કે સાચું। ફરી વાર, પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું સાચું, પાંચમું ખોટું અને છઠ્ઠું પણ ખોટું, સાતમું સાચું, આઠમું ખોટું, નવમું ખોટું, દસમું અગિયારમું સાચું। હવે આપણે આગળ જોઈએ, રહીમ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 4, તો કે નહીં, ખોટું। ધ જાયન્ટ વિલ ઇઝ હગ, તો સાચું। ધીયર ઇઝ સુગર ઇન ધ ફેર, તો કે સાચું। ધેર ઇઝ રોપ ફૂલ ઇન ધ ફેર, સાચું। ધીયર ઇઝ અ રોપ ઇન ધ ફેર હેન્ડ્સ, ખોટું। તો 12મું ખોટું, 13મું સાચું, 14મું સાચું, 15મું સાચું અને 16મું ખોટું। જ્યાં તમારે હવે ખોટું હોય ત્યાં શું લખવાનું છે, ફ્લેશ, અને સાચું હોય ના ટ્રુ, એ તમારે હોમવર્કમાં છે લખી નાખજો હવે। અને હવે જોઈએ આપણે આગળ, આગળ છે નીચેના શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। તો અત્યારે અહીંયા તમે ટીક કરી નાખજો તો પણ આવી રીતને ચાલશે, મેં અહીંયા પૂરેલું છે અને તમારે પછી સારા અક્ષરે પૂરી નાખવાનું છે। ખાલી જગ્યા ફેર ઇન ધ વેલેસ, તો કે ધેર ઇઝ, અહીંયા મેં લખ્યું છે ધેર ઇઝ, એમાં આવશે પહેલો ઓપ્શન। ધ ફેર ઇઝ ઓન ધ રિવર બેન્ક, તો કે ઓન, જે મેં લખ્યું ઓન, તમે અત્યારે ટીક કરી નાખશો તો પણ ચાલશે, પછી નિરાતે સારા અક્ષરે પૂરી નાખવાનું। મેન અને વુમન એન્ડ ચિલ્ડ્રન આર ધ ફેર, તો મેન અને વુમન,
ધ શોપ આર સ્મોલ એટલે એમાં આવશે આર. પાંચમું ધેર આર ટી સ્ટોલ ઇન ધ ફર એટલે ધેર આર. ધેર આર ધેર ઇઝ અ બલૂન મેન ઇઝ ધ ફેર તો ધેર ઇઝ. ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. આઠમું ધ મેરી ગો રાઉન્ડ ઇઝ સ્મોલ અહીંયા લખો સ્મોલ. ધ જાયન્ટ વ્હીલ ઇઝ હગ. પછી ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી એટલે અંડર. પછી ધેર ઇઝ બોક્સ ઓન જુગર્સ હેન્ડ્સ. તો તમે જોયું ધેર ઇઝ ઓન મેન વુમન્સ આર ધેર આર પછી ધેર ઇઝ પછી સાતમામાં નિયર આઠમામાં સ્મોલ નવમામાં હગ દસમામાં અંડર અગિયારમામાં ઓન. હવે આપણે જોઈએ બારમાંથી. બારમું છે ધીયર બોલ્સ નિયર હિમ તો બોલ્સ. પછી છે ખાલી જગ્યા આર ઓન ધ ટેબલ્સ તો કે બુટેલ્સ. પછી ધે ગર્લ્સ ઇન ઓન ધ રોપ. પછી ધેર ઇઝ અ લોંગ બૂમ ઇન ધ હેન્ડ્સ. તો આ તમારે ખાલી જગ્યા છે એ પૂરાઈ ગઈ. હવે આવે છે વોટ ઇન વેર તો કે વોટ. વોટ એટલે શું થાય તો કે વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે. તો કે આપણે કોઈ પણ વસ્તુ પ્રાણી પક્ષી વગેરે વિશે જાણવા માટે આપણે વોટ ઇઝ વડે પ્રશ્ન પૂછીએ છીએ ને, તો એવી જ રીતે વોટ ઇઝ કલર, વોટ ઇઝ મેન, વોટ ઇઝ ઇઝ, વોટ ઇઝ ઇઝ પ્રાણી તો કે શું છે, આ તે શું છે, આ કયું પ્રાણી છે, આ કોણ છે, એવી રીતને આપણે પૂછીએ છીએ હુ ઇઝ. તો એને આપણે શું કરીએ છીએ વોટ ઇઝ વડે પ્રશ્ન પૂછીએ છીએ. એવો છે કે વોટ કલર ઇઝ ઇટ તો કે તે કયા રંગનું છે. તો કે વોટ ઇઝ ઇટ તે કયા રંગનું છે તો કે ઇટ ઇઝ અ બ્લુ તે વાદળી રંગનું છે એમ આપણે જવાબ આપીએ છીએ ને. તો એવી જ રીતે કોઈ પણ વસ્તુ પ્રાણી પક્ષી વગેરેના રંગ વિશે જાણવા માટે વોટ કલર ઇઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. પછી વેર, વેયર એટલે શું થાય તો કે ક્યાં એટલે તે ક્યાં છે એમ. વેયર તો કે વેયર ઇઝ ઇટ તો કે તે ક્યાં છે. તો કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ પાણી વગેરે ક્યાં છે તે જાણવા માટે વેર ઇઝ ઇટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. અને આ પ્રશ્નના ઉત્તરમાં ઇઝ, ઓન, અંડર અને નિયર જેવા શબ્દોનો ઉપયોગ કરીને સ્થળ નિર્દેશ કરવામાં આવે છે. મેં તમને કીધું હતું પાઠ્યપુસ્તકની અંદર કે જ્યારે સ્વાધ્યાય પોથીમાં આવે ત્યારે સમજાવીશ અને પુરાવીશ. તો બધાએ સ્વાધ્યાય પોથીમાં ત્યારે આપણે આવ્યું છે તો સમજી લો અને પછી પાઠ્યપુસ્તકની અંદર પણ આ પૂરી લેજો. તો કે આપણે જ્યારે પૂછીએ છીએ વેર ઇઝ ઇઝ તો કે તે ક્યાં છે તો એનો પ્રશ્નનો જવાબ કેટલો આવશે તો કે ઇન એટલે તેની અંદર છે, અંડર તો કે નીચે, અને ઓન એટલે ઉપર, અને નિયર એટલે ની પાસે. વોટ ઇઝ ઇટ તે શું છે તો કે ઇટ ઇઝ ઇ બનાના તે કેળું છે. તો કે વોટ કલર ઇટ ઇઝ તે કયા રંગનું છે તો કે તે યલો રંગનું છે. તો કે ઇટ ઇઝ અ યલો. શું કીધું? ઇટ ઇઝ અ યલો. તો કે વેર ઇટ ઇઝ તે ક્યાં છે તો શેના ઉપર હતું? ટેબલ ઉપર. તો શું આવશે? ઓન. તો કે ઇટ ઇઝ ઓન ધ ટેબલ તે ટેબલ ઉપર છે. તો આવી રીતે આપણે પ્રશ્નના જવાબ છે એ આપવાના છે. તો ચાલો આપણે જોઈએ. તો આપણને અહીં એક્ઝામ્પલ આપ્યું છે વોટ ઇઝ ઇટ તો કે ઇટ ઇઝ અ ડોગ. તો કે વોર કલર ઇઝ તો કે ઇટ ઇઝ અ બ્લેક. વેર ઇઝ તો કે ઇટ ઇઝ ઓન ધ ઇટ ઇઝ અંડર ધ ચેર તે ચેરની નીચે છે. તો શું આવશે? અંદર એટલે કે નીચે. તો હવે આવે છે પેલું વોટ ઇઝ ઇટ. તો અહીંયા બે ઓપ્શન આપ્યા છે, ઇટ ઇઝ અ મેરીગોલ્ડ કે ઇટ ઇઝ અ સનફ્લાવર. તો કે ઇટ ઇઝ અ મેરીગોલ્ડ. તો તમારે હવે અત્યારે શું કરવાનું છે કે હું વોટ ઇઝ ઇટ વડે પ્રશ્ન પૂછું છું. તમારે ઇટ ઇઝ અ મેરીગોલ્ડ તો કે મેરી ગોલ્ડ લખેલું છે એને ખાલી માત્ર ટીક કરી નાખવાનું પેન્સિલથી. જ્યારે લેક્ચર પૂરો થાય ત્યારે ની રાતે સારા અક્ષરે ટીક કરેલો જે જવાબ છે એ અહીંયા લીટીમાં લખી નાખવાનો છે. ત્રણેયમાં તમારે આવી રીતને ટીક જ કરવાનું છે અને પછી અહીંયા લખી નાખવાનું છે એટલે સારા અક્ષર લખાય.
तो पहलानो जवाब आवशे इट इज अ मेरी गोल्ड। तो के व्हाट कलर इज इट, तो के मेरी गोल्ड नो कलर केवो होय, तो के इट इज अ येलो, तो के इट इज अ येलो। पछी तो के वेर इज इट, ते क्या छे, तो के इट इज इन द फ्लावर्स मा, तो आनी अंदर छे એટલે इन આવશે, શું આવશે इन। तो ये तमे अहीं टिक करी नाखो। અહીંયા તમારે ઇટ ઇઝ અ સનફ્લાવર આવશે, આ સૂર્યમુખીનું છે, મેરી ગોલ્ડ આવશે ન, ઇટ ઇઝ અ સનફ્લાવર। પછી તો કે ઇટ ઇઝ અ યલો, તે પીળા કલરનું હોય એટલે કે સૂર્યમુખીનું ચિત્ર છે, શેનું ચિત્ર છે, સૂર્યમુખીનું। પછી ઇટ ઇઝ અ ફ્લાવર, ઇટ ઇઝ ઇન, તે ફ્લાવર્સની અંદર છે। હવે તમે આગળ જોઈએ, આપણે બીજું છે વોટ ઇઝ ઇટ, તો શું છે એ, ટ્રી, તો કે ઇટ ઇઝ અ ટ્રી। વોટ કલર ઇટ ઇઝ, તો કે ઝાડવું કયા રંગનું હોય, તો કે એ લીલા રંગનું જોઈએ અમે, તો કે ઇટ ઇઝ અ ગ્રીન। વેર ઇઝ ઇટ, તો કે ઇટ ઇઝ અ નિયર ધ વેલ, તે કોની પાસે છે, કૂવા પાસે, નિયર એટલે પાસે। તો આ તમારે ત્રણેય ઓપ્શન ટીક કરી નાખવાના છે। હવે આપણે જોઈએ ત્રીજું છે, એ પહોંચ્યા છીએ, તો કે વોટ ઇઝ ઇટ, તો કે ઇટ ઇઝ અ શું છે અહીંયા, પોપટ, પેરોટ, તો કે ઇટ ઇઝ અ પેરોટ। તો કે વોટ કલર ઇઝ ઇટ, તો કે ઇટ ઇઝ અ ગ્રીન। વેર ઇઝ ઇટ, તો કે ઇટ ઇઝ અ અંડર ધ ચેર, તે ખુરશીની નીચે છે। તો આવી રીતને તમારે પ્રશ્નોના જવાબ અત્યારે ટીક કરવાના છે અને આ હોમવર્કમાં લખી નાખવાના છે। આવા જ આપણને પ્રશ્ન કાંક પાઠ્યપુસ્તકની અંદર પૂછ્યા હતા, તો તમને હવે આવડી ગયું એટલે એ તમારે જોઈને લખી નાખવાના છે। હવે આપણે આગળ આવતા લેક્ચરમાં જોઈશું, અત્યારે આપણે પાના નંબર 56 સુધી કર્યું, આવતા લેક્ચરમાં આપણે પાના નંબર 57થી કરીશું। જેટલું તમે ટીક કર્યું એટલું તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરી નાખવાનું છે અને પ્રશ્ન 4 છે એ એકવાર રફ નોટમાં લખી નાખવાનું છે, માત્ર 3 ઉપર, એટલે કે પાના નંબર 56 જ તે ખાલી રફ નોટમાં લખી તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું રહેશે। અને જે જે ઓપ્શન આવી રીતને ટીક કર્યા છે, સનફ્લાવર અહીંયા જોઈન રાખજો, અહીંયા સનફ્લાવર આવશે, તો એ બધા તમારે આવી રીતને ટીક કરેલા છે અહીંયા લખી નાખવાના છે। પછી ઓલું આપણે જે સાચું અને ખોટું કર્યું છે એમાં પણ ટ્રુ અને ફેલ્સ છે એ લખી નાખવાનું છે। ફરી મળીશું આવતા લેક્ચરમાં, ત્યાં સુધી આવજો।